नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे ફરીથી ધોરણ 12 ગુજરાતીમાં સેલ્વી પંકજમ પાઠ છે એમાં આપણે આગળ જોશું। અગાઉના પીરિયડમાં ઘણી બધી વાત પાઠના પાત્રો વિશે લેખક વિશે એ બધાની ચર્ચા છે। આપણે અગાઉના પીરિયડમાં એમના વિશેની વાત છે, આપણે સરસ રીતે બધી જે બાબતો છે એ સરસ રીતે એનું વર્ણન છે એ કર્યું છે અને બધી બાબતો એ સરસ રીતે એની વાત છે એ પણ આપણે કરી છે। સારા ચારિત્રનું નિર્માણ સંસ્કારો એ માણસ માટે ખૂબ જ અગત્યના હોય છે એ બધી બાબતો છે। એ બધી બાબતોને આપણે અનુસરવાનું હોય અને એનું યોગ્ય રીતે અનુસરણ કરવાની વાત પણ અહીંયા સરસ રીતે આ પાઠમાં છે એ કરી છે। જોઈએ બધા ગરીબ તવંગર પુનિત પાપી દુર્જન સજ્જન જેના દિલમાં રામ વસ્યો હોય, જેના હૃદયમાં રામ છે, જેના હૃદયમાં રામનો વાસ છે, તે બાળકનું ગળું ટૂંકવાને બદલે કે રઝળતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે ગટરમાંથી, કૂવામાંથી, ઉકરડેથી, જંગલમાંથી, કઈ કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યાએથી માણસો એમને બહાર કાઢી અને આપી જાય છે। કોઈ જ વખત જ અમને એમના મા બાપની જાણ થાય છે ને મોટા ભાગના ની નથી થતી। તો સરસ રીતે આ બાબતો છે એ આપણને દર્શાવે છે કે જીવન માટે એ ખૂબ જ અગત્યની બાબત છે, અગત્યની વાત છે એ આપણી સમક્ષ છે એ કરેલી છે। અને ઘણી બધી બાબતો જે આપણા માટે ખૂબ જ અગત્યની હોય, આપણા માટે મહત્વની હોય અને જીવનમાં પણ જરૂરી, તો સેવાનું કાર્ય છે એ, સંસ્કારનું કાર્ય છે એ પણ છે, એ થવું જોઈએ। તો જેના દિલમાં રામનો વાસ છે, જેના હૃદયમાં સારી ભાવના છે, જેના હૃદયમાં સેવાની ભાવના છે, જેના હૃદયમાં બીજાનું સારું કાર્ય કરવાની ભાવના છે એ હોવી જોઈએ। અને તો જ આપણામાં સંવેદના, એ સંવેદનાઓ છે એ અભિવ્યક્ત છે એ થવી જોઈએ। આ બાબત પણ ખૂબ જ અગત્યની જીવનના પરિપ્રેક્ષમાં જોઈએ તો છે। તો ઘણા બધા લોકો છે કે જે માણસો નિષ્ઠુર છે, એવા લોકો છે એ બાળકોને ગમે ત્યાં ફેંકી દે છે અને આ સંસ્થામાં એવા બાળકો જે ફેંકી દીધેલા બાળકો છે, ત્યજી દીધેલા બાળકો છે એને લઈ આવે છે અને એનો ઉછેર છે એ કરે છે। અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા, કિશોર બ્લોક છે એના તરફ છે એ અમે આગળ વધતા હતા। તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો, તમે આ બાળકો છો એ આ બાળકોને છે એ કેવી રીતના છે તૈયાર કરો છો, તેઓ એમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે, તેમનો એમની કમનસીબ દશા છે એનાથી માહિતગાર છે, એનાથી એ શું પરિચિત હોય છે। એ ઉંમર લાયક થાય ત્યારે નોર્મલ માણસની જેમ, એ જ્યારે ઉંમર લાયક બને ત્યારે એક સામાન્ય માણસની જેમ, એક નોર્મલ માણસ છે એની જેમ આ દુનિયામાં જોડાઈ શકે, આ દુનિયામાં રહે છે અને આ દુનિયામાં જોડાઈ શકે છે। સમાજ એમને કઈ રીતના સ્વીકારે છે, સમાજ છે એ કઈ રીતે એનો સ્વીકાર કરે છે, કઈ રીતના સ્વીકારે છે, તમારો અનુભવ શું કહે છે એના વિશે, તમારો શું અનુભવ છે અને તમારો અનુભવ એમના વિશે શું કહે છે, આ બધી બાબતો છે એ પણ આપણે સમજવાની છે એ જોવાની છે। તો કેવી રીતના આ બાળકોને સંસ્કાર આપો છો, કેવી રીતના સંસ્કારનું સિંચન તમે આ સંસ્થામાં એવા જે બાળકો છે એમના માટે કરો છો, એમની કમ નસીબ જે દશા છે એનાથી જ્યારે માહિતગાર થાય, એનાથી જ્યારે એ પોતે માહિતગાર બને છે ત્યારે શું કરો છો, એ ઉંમર લાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક, એક સામાન્ય માણસ છે એની માફક દુનિયામાં જોડાઈ શકે છે, એના એમની માફક એ દુનિયામાં જોડાય છે, જોડાઈ શકે છે। સમાજ એમને કઈ રીતે, સમાજ છે એમનો કઈ રીતના સ્વીકાર કરે છે, કઈ રીતે સ્વીકારે છે, તમારો અનુભવ આના વિશે તમે શું વિચારો છો, તમારો શું અનુભવ છે
એ કહો, આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારા બને એટલું બધું કરીએ, આ બાળકોને બધી રીતે તૈયાર કરવામાં જેટલું બને એટલું બધી બાબતો છે, જે પણ બાબતો છે એ અમે કરીએ છીએ, એમની બુદ્ધિ ને બીજી શક્તિઓને, એમની બુદ્ધિ અને બીજી શક્તિઓને લક્ષમાં લઈ એને લાયક તાલીમ આપવા, એને લાયક બનાવવા અને તાલીમ આપવા માટે અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ, જે શક્ય છે એ બધો પ્રયત્ન છે એના માટેનો કરીએ છીએ, એને લાયક બનાવવા માટે, એને સક્ષમ બનાવવા માટે, એને કુશળ બનાવવા માટે. મોટે ભાગે સફળતા મળી છે અમને, મોટે ભાગે એમાં અમને સફળતા પ્રાપ્ત થઈ છે, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છે, કેટલાક બાળકો છે એ બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ થયા છે, અમે નિષ્ફળ પણ ગયા છીએ. તમને એક જ નકર દાખલો આપું, તમને એક નકર ઉદાહરણ છે એનો દાખલો છે એ આપું. તમે પંકજમના મિત્ર છો, તમે પંકજમના મિત્ર છો. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે, પંકજમ છે આ સંસ્થા છે એની એ સિદ્ધિ છે, તમે જાણો છો, તમને ખ્યાલ છે, તમે એનાથી પરિચિત છો. એનું નામ અમ્માએ જાણી બુજીને આ રાખ્યું છે, જાણી બુજીને ચોક્કસ ઉદ્દેશ્ય અને હેતુ સાથે આ નામ રાખ્યું છે. એ કાદવનું કમળ છે, કાદવમાં ઉગેલું કમળ છે અને એ આ સંસ્થાનું પર્સન છે અને અમને એનું મોટું ગૌરવ છે અને અમને એ બાબતનું અને એનું એ મોટું એક પ્રકારનું ગૌરવ છે. મારી છાતીનો ભયંકર કડાકો છે, મારી છાતી છે એ છાતીમાં એ ભયંકર કડાકો થયો. આ સૌમ્ય અને શાંત છોકરીની જોડ, આ સૌમ્ય અને શાંત જે છોકરી છે એની જોડ શોધવી મુશ્કેલ છે, સરળતાથી એની જોડ મળી શકે તેમ નથી. ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ રહી એટલું જ નહીં, ભણવામાં એ આગળ પડતી રહી, ફર્સ્ટ ક્લાસ રહી એટલું જ નહીં, બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી, બીજા ક્ષેત્રોમાં પણ એ આગળ પડતી રહી, બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરી રહી. શું લેખન, શું નર્તન એટલે કે નૃત્ય કે શું વકૃત્વ, તો બધા ક્ષેત્રોમાં એ પોતાના અભ્યાસ અને સહઅભ્યાસિક બધી પ્રવૃત્તિમાં એ પોતે ખૂબ જ હોશિયાર હતી અને એમાં એ ખૂબ જ આગળ પડતી રહી અને ખૂબ જ સારી રીતના પોતે જે પણ કંઈ કાર્ય કરવા ઈચ્છતી હતી એ સારી રીતના એ કાર્ય છે એ વ્યવસ્થિત રીતે પોતાનું જે પણ કાર્ય છે એ કરતી હતી અને એ આ સંસ્થાનું ફરજન છે અને એ આ જે સંસ્થા આવેલી છે જે સંસ્થામાં તમે આવ્યા છો એનું ફરજન છે. એ કાદવનું કમળ છે, એ કાદવનું કમળ છે અને માટે એનું નામ પંકજમ છે અને એટલા જ માટે, એટલા જ માટે એનું નામ પંકજમ છે એ રાખ્યું છે અને એટલે જ એને પંકજમ તરીકે ઓળખવામાં આવે છે. મારા મનમાં એ શબ્દો ખોળાવવા માંડે, સતત મનમાં એ શબ્દો વારંવાર વિચારવા લાગે, સતત એ શબ્દનું રટણ છે એ મનમાં થવા લાગ્યું. એના મા બાપની તમને જાણ છે ખરી, એમના જે મા બાપ કોણ છે અને એમના મા બાપની તમને ખબર છે ખરી? સહજ પ્રશ્ન થઈ ગયો, મને સરળતાથી એ પ્રશ્ન છે મારાથી પૂછાઈ ગયો. તો સહજતાથી એ પ્રશ્ન છે, સહજતાથી એ પ્રશ્ન થઈ ગયો અને સહજતાથી એ પ્રશ્ન છે એ પૂછાઈ ગયો મારા. ના, એના મા બાપ ને સ્નેહીજનો, ના એના આપણે મા બાપ ગણીએ કે સ્નેહીજનો ગણીએ, જે કંઈ ગણો તે આ સંસ્થા છે, જે કંઈ ગણો એ આ સંસ્થા જ છે ને એનાથી પણ અધિકતર, એનાથી પણ એવા અધિકતર એ અમ્મા અને અપ્પા છે અને એનાથી પણ વધારે હોય તો અમ્મા અને અપ્પા છે. મારા હૃદય તલમાં સુપ્ત પૂર્વગ્રહ, મારા હૃદય તલમાં રહેલા છે પૂર્વગ્રહો છે એ સળવડવા માંડ્યા, એ સળવડવા લઈ ગયા. આને કેમ પ્રણય, આને કેવી રીતના આપણે લગ્ન કરી શકીએ, આને એની સાથે કઈ રીતના આપણે લગ્ન કરી શકીએ, એ કોણ હશે
क्या व्यक्ति से कौन से एनी मां जरूर पतिता हसे क्यों है वंशवेलो से इनो वंशवेलो क्यों हसे ओ मारो मन क्यों विरक्त बनी गयो। तो आ बधा प्रकारना प्रश्नो आ बधा प्रकारना प्रश्नो से एना मन में सतत से ए गूंजवा लाग्या। आ बधा प्रश्नो से एने हूँ पूछवा लागी। अमे किशोर ब्लॉक आगळ आवी पहोंच्या। अमे किशोर ब्लॉक छे अने त्यां अमे आवी पहोंच्या। नाना वाડામાં પંકજમે કિશોર અને કિશોરીઓને નાના વાડામાં આ પંકજમ કિશોર અને કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી સસલાની સંભાળ છે કેવી રીતના લેવી એના ઉપર સમજૂતી આપી રહી। તો સસલાની કાળજી અને એની સંભાળ છે કેવી રીતના લેવી એના ઉપર છે એ પોતાની જે સમજૂતી છે એ સમજૂતી આપી રહી હતી। મારી સામે જોઈ અને જોઈને એને મોહક સ્મિત છે એ વેર્યું। મારી સામે જોઈ અને હસવા લાગી મોહક સ્મિત વેર્યું પરંતુ શીત બની ગયેલા મારાથી સામું હસાયું નહીં। એ શીત બની ગયેલા એ મારાથી સામે હું હસી શક્યો નહીં એ હસાણું નહીં। તને એના પૂર્વ જીવન સાથે શી નિસ્બત તને એનું અગાઉનું જીવન છે પૂર્વ જીવન છે એની સાથે શું લેવા દેવા એની સાથે શું નિસ્બત છે એને જો કેવી નિર્મલ નિર્દોષ અને નિખાલસ કેવી નિર્મલ છે નિર્દોષ છે ને એ નિખાલસ છે। શું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે તારો જે પ્રકારનો પૂર્વગ્રહ છે એ પૂર્વગ્રહમાંથી એ મુક્ત છે એ મુક્ત નહીં બની શકે એમાંથી એ મુક્ત નહીં થઈ શકે પણ એની માં કોની સાથે કેવો સંબંધ એની સાથે કેવો સંબંધ છે। આ બધા પ્રકારના પ્રશ્નો છે એ એના મનમાં ચાલવા લાગ્યો। આ બધા પ્રકારના પ્રશ્નો છે એના મનમાં થયા। તો આ બધા પ્રકારના પ્રશ્નો છે સતત એના મનમાં ઘૂંટાવા લાગ્યા અને સતત આ બધા પ્રકારના પ્રશ્નો છે એ થયા મનમાં અને સતત એ બધા પ્રશ્નો વિશે જે પણ બધા પ્રશ્નો થયા એ પ્રશ્નો વિશે એ વિચારવા લાગ્યો। ભયંકર ગજગ્રા ચાલવા માંડ્યો મારા મન સતત આ પ્રશ્નો એના મનમાં ઘૂંટાવા લાગ્યા અને સતત એના વિશેનો ગજગ્રા છે એ થવા લાગ્યો સતત એના વિશે વિચારવા લાગ્યો। લાખ પ્રયત્ન કરવા છતાંય ઘણા બધા પ્રયત્ન કર્યા અને ઘણા બધા પ્રયત્ન કરવા છતાંય મનમાં થતી એક પ્રકારની ઘૃણા હું કેમેય રોકી શકતો ન હતો। મનમાં ઉડતી એક પ્રકારની ઘૃણા છે એ હું કેમેય રોકી શકતો ન હતો। હું એ ઘૃણાને એ સારી રીતના એ ઘૃણાને હું રોકી શકતો ન હતો। હૃદયને આડું બનતું એ અટકાવી શકતો ન હતો। ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરીને ઉછળી રહી ત્યાંથી ભાગી નીકળવાની અને નીકળવાની વૃત્તિઓ છે એ જોર કરીને એ ઉછળી રહી। હું મૂંગો બની ગયો હું નિર્દોષ મૂંગો બની ગયો હું કઈ વાત જ ન કરી શક્યો। સતત બધી બાબતોનો વિચારણા કરતો તો સતત મનમાં એ બધા પ્રકારના વિચારો છે એ ચાલુ હતા છતાં પણ હું એમના વિશે કઈ વિચારી જ ન શક્યો। અમે બે ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા। ગેસ્ટ હાઉસ હતું સંસ્થાન જે મહેમાન ગૃહ હતું ત્યાં અમે જઈ રહ્યા હતા। સાંજ સંધ્યા રાત્રિ હતી અને રાત્રિ બની રહી હતી। એકદમ શાંત બની ગયા તમે અમસ્તો જ ડેસ્ટ્યુટેડ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય
डेस्टिट्यूट होम ने निहाड़ा पीछे ए घना बदा व्यक्तिओं ने आ प्रकार की स्थिति थी जाए। मारा मन में एना में दोष शोधवा प्रेरवी करवा मने मारा मन में एनो जे दोष है एनी खामी है ए खामी शोधवा हूँ लागो, परंतु आछा अंधकार में एनो आकार मात्र आकर्षक लागो। आछा अंधकार में एनो आकार हतो जे ए मने आकर्षक लागवा मांड्यो, एक प्रकार आकर्षक आकार से ए लागवा मांड्यो। एना बोल में नरी सालसता अने प्रेमाळपण संभळायो, એ બોલ હતા, એ બોલમાં સાલસતા હતું અને પ્રેમાળપણું હતું, એ પ્રેમાળપણું સંભળાયું। કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો, કંઈક ડાઘા શોધવા માટેના મારા જે કંઈ પ્રયત્નો છે એ પ્રયત્નો નાકામ ગયા, બહેના એ નિષ્ફળ નીવડી ગયા। તો એનામાં કંઈક ખામી શોધવાના મેં પ્રયત્ન કર્યા હતા, મારા વિચારોને કારણે જે કંઈ પણ પ્રયત્ન થયા હતા, મેં જે રીતના વિચાર્યું હતું એ રીતના, તો એ બધા પ્રયત્નો છે નિષ્ફળ બની ગયા। સવારે જોઈ હતી, જાણી હતી, સવારે જોઈ હતી અને જાણી હતી, એથી વધુ આકર્ષક જણાતી હતી। સવારે જોઈ હતી અને જાણી હતી, એનાથી વધારે આકર્ષક છે એ જણાતી હતી। એ ચૂપચાપ ચાલી રહી હતી, એ શાંતિથી એ ચૂપચાપ છે એ ચાલી રહી હતી। મને એવો સંદેહ થયો કે એના મનમાં કોઈ જબરી ભાંગચડ ચાલી રહી છે। મને એવો સંદેશો થયો કે મનમાં કોઈ પ્રકારના વિચારો છે, એ વિચારોના સતત એના મનમાં છે, ચાલી રહ્યા છે અને ખૂબ જ એ વિચારોનો સંઘર્ષ છે એ થઈ રહ્યો છે। એકાએક એનો મધુર અવાજ, ઓચિંતા એકાએક એનો મધુર અવાજ છે એ રણકી રહ્યો હતો, મધુર અવાજ છે એ આવી રહ્યો હતો। એકાએક એનો મધુર અવાજ છે એ આવી રહ્યો હતો। મને એવો સંદેહ થયો કે એના મનમાં કોઈ જબરી ભાંગચડ ચાલી રહી છે, મને એવો સંદેશ થયો કે એના મનમાં કંઈક વિચારો ચાલી રહ્યા છે, સતત મનના સંઘર્ષો થઈ રહ્યા છે, મનમાં એક પ્રકારના વિચારો છે ચાલી રહ્યા છે। એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો, એકાએક એનો મધુર અવાજ છે એ રણકી રહ્યો। જુઓ, મારે તમને એક અગત્યની વાત, એક મહત્વની વાત, એક અગત્યની વાત છે કહેવાની છે। તમે કોઈ પણ નિર્ણય લો, તમે કોઈ પણ નિર્ણય લ્યો એ પહેલા એ વાત તમને કહેવાની છે, એ પહેલા એ વાત તમને કહેવાની છે એ હું મારી ફરજ સમજુ છું, એ મારી હું ફરજ, એ મારું કર્તવ્ય છે એ સમજુ છું। હું સમજી ગયો કે એ વાત કઈ વાત મને કહેવાની હતી, એ વાત છે એ મને કહેવાની હતી, એ બાબતને સમજ મને આપવાની હતી, એ વાત કરવાની એમની ઈચ્છા। જીવનમાં કદી નહોતું ધડકતું, જીવનમાં ક્યારેય પણ કોઈ દિવસ નહોતું ધડક્યું, એમ હૃદય ધબધબ થઈ રહ્યું, એ રીતના હૃદય છે એ કંપન કરવા લાગ્યું, હૃદય છે એ જાણે ધડકી રહ્યું હતું। મારા રોમટા એ રોમાંચ અમને અનુભવ્યો, અને મારા રોમટા છે એ એક પ્રકારનો રોમાંચ છે, એ રોમાંચનો ભાવ એ અનુભવી રહ્યો, એ પ્રકારની તો એક નવી શક્તિ, નવો ઉત્સાહનો ભાવ પણ એ સમય હતો। મારું જીવન એક અનોખી કહાણી છે, મારું જીવન છે એ બીજા કરતા જુદું, બીજા કરતા અલગ અને એક અનોખી એ વાર્તા છે, અનોખી એ વાત છે। મારું નામ મારી કથા કહી દે, અને મારું નામ છે એ મારી જે પણ કથા છે એ કથા કહી દે છે। મારે ઘર નથી, મારે કોઈ ઘર નથી, મા બાપ નથી, મારા કોઈ માતા પિતા પણ નથી, ને સ્વજન પણ નથી, અને પોતાના સ્નેહીજનો સ્વજન પણ કોઈ વ્યક્તિ નથી। દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ, દુનિયાનો જે વ્યવહાર છે, લોકોનો જે વ્યવહાર છે, અને એ દ્રષ્ટિકોણથી તમે જે ગૃહ તમે હમણાં જોયું, જે ઘર હમણાં તમે જોયું, તે મારું સાચું ઘર છે, અને એ જ મારું સાચું ઘર છે, એ જ મારું ઘર છે અને એ જ મારું સાચું ઘર છે।
તેના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે તેના સંચાલકો અને ભૂલકાઓ છે એ મારા સ્વજન છે અમ્મા અને અપ્પા અમ્મા અને અપ્પા મારા મારા મા-બાપ છે અમ્મા અને અપ્પા એ મારા મા-બાપ છે મારી નાત મારું ગોત્ર મારી જાતિ કશાની મને ખબર નથી મારી જ્ઞાતિ મારું ગોત્ર શું છે એ મારી જાતિ છે એ કાંઈની મને કોઈ પણ બાબતની એ ખ્યાલ નથી એ કોઈ પણ બાબતનો મને ખબર નથી કે મારી જ્ઞાતિ કઈ છે કે મારી જાતિ કઈ છે કે મારું ગોત્ર શું છે આ કશો કોઈ બાબતનો ખ્યાલ મને નથી હું કાદવનું ફૂલ છે હું કાદવમાં ઉગેલું એ ફૂલ છું પણ મને હું રસ માત્ર હીન મને હું રસ માત્ર એ હું હીન છે એ ગણતી નથી મને હું થોડુંક એ રસ માત્ર છે એ હીન ગણતી નથી બલકે મને એનું ગૌરવ છે બલકે મને એનું એક પ્રકારનું ગૌરવ છે મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા મારા પૂર્વગ્રહો છે એ ઓગળતા ગયા રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠ્યો રહી રહીને એ મારા હૃદયમાં એક પ્રકારનો પ્રશ્ન છે એ થયો કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહ્યું હોત ખરી કોઈ પણ સ્ત્રીએ પોતાના હૃદયની વાત પોતાના જીવનની વાત આ રીતે કોઈએ કહ્યું હોત ખરી આવી સાચી વાત છે એ કોઈ વ્યક્તિએ દર્શાવી હોત કહ્યું હોત આ પ્રકારનો પ્રશ્ન છે એ આ પ્રકારનો પ્રશ્ન છે આ ઉદાત સંસ્કારની નિશાની નથી શું આશ્રય છે જે સારા સંસ્કારો છે એ સારા સંસ્કારોની નિશાની નથી આ ખાનદાની નથી શું અને આ ખાનદાની છે એ આ ખાનદાની નથી શું હું ઉર્મિલ બની ગયો હું લાગણીશીલ લાગણી વાળો છે એ બની ગયો પંકજમની સુંદરતા પંકજમનો જે અવાજ છે એ અવાજની એની સુંદરતા એના અવાજની મીઠાશ અને એના અવાજની જે પણ મીઠાશ હતી એના અવાજની મીઠાશ ને આત્મીયતા અને આત્મીય ભાવ હતો જે આત્મીયપણ હતો એ આત્મીયતા ને એના દેહની સુગંધ એના સ્વભાવની એના શરીરની એના દેહની સુગંધ અને એના વ્યક્તિત્વની આકર્ષકતા આ બધું મારા મનમાં તજ રહી તો એના જે ગુણો છે એના પોતાના વ્યક્તિત્વના જે પણ ગુણો હતા એ ગુણો એના મનમાં સતત એ ગુણો એના મનમાં તરી રહ્યા હતા એ ગુણોની વાત છે એ પોતે કરી રહી હતી અને એ ગુણો એના મનમાં સતત છે એ તરી રહ્યા હતા એક વાત પૂછું તમને એક વાત કહું તમને હું બોલ્યો ને એ અટકી ગઈ હું બોલ્યો અને એ અટકી ગઈ એ રોકાઈ ગઈ તમે મને સ્વીકારશો તમે મને સ્વીકાર કરશો સેલ્વી પંકજો મેં કાપતા સ્વરે પૂછ્યું સેલ્વી પંકજમ છે એ કહે છે મેં કાપતા સ્વરે છે એ મેં પૂછ્યું શું શું શ્રી ના એ હર્ષના અતિરેક એક આનંદનો અતિરેક હતો અને એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગયો થોડી વાર માટે એ થોથવાઈ ગયો એ કંઈ બોલી શકી નહીં એ ગડગડી બની ગઈ અને એ ગડગડી છે એ બની ગઈ એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો અને એનો અવાજ છે એ ગળામાં ઘૂંટાવા લાગ્યો એ ઘૂંટાઈ ગયો એની વાચા મૌન બની ગઈ એની વાચા છે મનની છે વાચા છે એ એની વાચા છે એ મૌન બની ગઈ એ કંઈ કોઈ પ્રકારની વાત છે એ કરી શકતી નહીં એની વાચા છે એક પ્રકારનું મૌન છે એ મૌન બની ગઈ એણે નજીક આવી મારા હાથ પકડી લીધા એણે નજીક આવી ગયા અને નજીક આવી મારા હાથ છે એ પકડી લીધા અને એની આંખોમાંથી આંસુ
ચલી રહ્યા છે, એની આંખોમાંથી અશ્રુ ધારા આંસુઓ છે એ વહી રહ્યા હતા. અને આ દ્રશ્ય જોઈ એ કહે છે, મારું હૃદય દ્રવી ઉઠ્યું, મારું ભેયું છે એ ઉકળી ઉઠ્યું, મારું હૃદય છે દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ બની બોલી. થોડી ક્ષણ છે આ લાગણી ભર્યા વાતાવરણમાંથી બહાર આવી, થોડી વાર સ્વસ્થ રહી અને સ્વસ્થ થઈને બોલી, સાચે જ તમે મને સ્વીકારશો, સાચે જ તમે મારો સ્વીકાર કરશો, હું આ ઉત્તર માટે તૈયાર નથી. હું આ જે જવાબ છે એ આ જે પણ જવાબ છે એ જવાબ માટે હું તૈયાર નથી. તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત, તમે મને ચૂપચાપ અહીંથી છોડી અને જો ચાલ્યા ગયા હોત તો વધુ સ્વાભાવિક લાગે, તો વધારે સ્વાભાવિક બાબત લાગે. તો એ કહે છે, ચૂપચાપ મને તરછોડી અને તમે જો અહીંથી વહી ગયા હોત તો એમ ઘણા ચાલ્યા ગયા. એમ તો ઘણા બધા વ્યક્તિઓ છે, એ ચૂપચાપ મને તરછોડી અને મને છોડી અને ચાલ્યા ગયા છે, તો હું પણ ડોક ઉન્નત કરીશ, હું પણ મારી ડોક છે એ ઉન્નત કરી, ખભા ઉછાળે અને અભિમાનથી ચાલી નીકળી હોત. અને એક પ્રકારના અભિમાનથી છે એ હું ચાલી નીકળી હોત, બીજે દિવસે બધું વિસરી પણ ગયું હોત, અને બીજે દિવસે આ બધી જે પણ બાબતો છે એ દરેક બાબતો છે એ યાદ પણ ન હોત, એ ભૂલાઈ પણ ગઈ હોત, એ કદાચ મને યાદ ન હોત, એ બાબતો કદાચ ભૂલાઈ ગઈ હોત. પરંતુ આ નથી માની શકતી, આ વાત છે એ આ વાતને હું માની શકતી નથી, આ વાતને ત્યજી દેવાની છે, આ વાતને છોડી દેવાની છે. આ પળ માટે હું વર્ષોથી થોભી છું, આ પણ માટે, આ ક્ષણ માટે હું વર્ષોથી રાહ જોઉં છું, વર્ષોથી હું થોભી છું, આ પળ માટે, આ ક્ષણનો હું વર્ષોથી એ રાહ જોઈ રહી છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી, મેં એની આશા જ્યારે સમગ્રપણે બિલકુલ છે એ મૂકી દીધી હતી, ત્યારે ત્યારે સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઉભી રહી. તો મેરે જ્યારે જીવન માટેની જે આશા છે એ છોડી દીધી હતી, ત્યારે સૌભાગ્યની ઘડી છે આમ ઓચિંતી છે આવીને, એ અચાનક આમ ઓચિંતી આવીને એ અચાનક છે એ ઊભી રહી, અચાનક છે સૌભાગ્યની ઘડી છે એ આવીને ઊભી રહી, નથી ઝીલવાતી એ મારાથી. આપણે એ ઘડી છે એ નથી ઝીલવી શકતા, નથી ઝીલવાતી એ મારાથી, એ ઘડીને હું સહન કરી શકતી નથી. તો નથી ઝીલવાતી મારાથી, મેં એના જે અશ્રુઓ હતા, આંસુઓ હતા આંખમાંથી વહી રહ્યા હતા એ લૂછી નાખ્યા, એણે મારા હાથ આંખે દાબી દીધા, એણે મારા હાથ છે એ આંખે દાબી દીધા. મને લગભગ ઢસડતી એ બોલી, ઢસડતી જાણે કે પોતે બોલતી હોય એ રીતના બોલી, ચાલો જલ્દી ચાલો, ચાલો એ ઝડપથી ચાલો, અમ્મા અને અપ્પાને સમાચાર આપીએ, અમ્મા અને અપ્પાને એ બાબતના સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈએ. અને એમના જે આશીર્વાદ છે એ આશીર્વાદ છે એ પ્રાપ્ત કરીએ, એના આશીર્વાદ છે એ લઈએ, એવું એમણે કીધું. મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી, મોગરાની મીઠી મહેક છે એની સુગંધ છે જાણે કે વાતાવરણમાં પ્રસરતી હોય એ રીતના મેં અનુભવ્યું. તો સરસ રીતે એક સારા ચારિત્રનું નિર્માણ છે એ પણ જરૂરી છે. પાત્રના માધ્યમથી દરેક બાબતો આપણને સરસ રીતે સમજાવી છે, અને સરસ રીતે આ જે પણ બાબતો છે એ બધી બાબતોનું વર્ણન છે એ સરસ રીતે અહીં કર્યું છે, અને સરસ સમજ છે
એ આપણને અહીં પાઠના માધ્યમથી જે દરેક બાબતો છે જે આપણા જીવન માટે પણ પ્રેરણા આપણે લઈ શકીએ કે સારું વ્યક્તિત્વ, સરળ સ્વભાવ, સંસ્કાર, આ બધી બાબતો આપણા જીવન માટે પણ ખૂબ જ મહત્વની છે એ વાત છે એ સરસ રીતે આ પાઠમાં કરી છે. થેન્ક યુ.